नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 कॉमर्स विषय इनामना मूर्तत्व जेमा आपणे चेप्टर नंबर 6 जोई रह्या छे, भागीदारीनी निवृत्ति मृत्यु, अने तेमा एक्जाम्पल नंबर 5-6 जोई गया छे। अने एक्जाम्पल नंबर आपणे 7-8 होमवर्क माटे आप्या हता, त्यारबाद एक्जाम्पल नंबर आपणे 9 અને 10 પણ જોઈ ગયા છે। તો હવે જે હોમવર્ક માટે એક્ઝામ્પલ આપ્યા હતા તેને આપણે અહીંયા સમજીએ છીએ। તો એક્ઝામ્પલ નંબર 7ની રકમ છે, વિજય, લક્ષ્મી અને સિદ્ધિ એક પેઢીના 5:3:2ના પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદારો છે। 1/4/16ના રોજ સિદ્ધિ નિવૃત્ત થાય છે। નીચેની શરતો હતી, વિજય અને લક્ષ્મીનું નવું પ્રમાણ 2:3 રાખવાનું છે। પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 60,000 કરવું। રોકાણોની બજાર કિંમત 40,000 છે, જે કિંમતથી રોકાણો સિદ્ધિ લઈ જશે। દેવાદારોમાંથી 3,000 ગાલખાદ માંડી વાળવી અને 5% ગાલખાદ અનામત રાખવી। ચોપડે દર્શાવ સ્ટોકની કિંમત તેની પડતર કરતાં 1,000થી વધારે આંકવામાં આવેલ છે। કામદાર વર્તનનો દાવો 17,000નો છે। સિદ્ધિએ 12,000 રોકડા ચૂકવ્યા, સિદ્ધિને 12,000 રોકડા ચૂકવ્યા। આગળ 31/3/16ના રોજનું પાકું સરવૈયું આપવામાં આવ્યું છે। મૂડી દેવા બાજુ વિજય, લક્ષ્મી અને સિદ્ધિની મૂડી છે। રોકાણ વધગત ભંડોળ, કામદાર વળતર ભંડોળ, લેણદારો, પ્રોવિડન્ટ ફંડ, મિલકત લેણા બાજુ જમીન મકાન, યંત્ર, રોકાણો, સ્ટોક, દેવાદારોમાંથી ગાલખાદ અનામત માઇનસ કરી છે। રોકડ બંને બાજુના સરવાળા 3,50,000 થયા। જરૂરી ખાતા તૈયાર કરી નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું તૈયાર કરો। તો મિત્રો, એક્ઝામ્પલ નંબર 7 આપણે જોઈ રહ્યા છીએ, જેમાં સૌપ્રથમ પહેલાં કન્ડિશન આપવામાં આવી છે, ત્યારબાદ પાકું સરવૈયું આપ્યું। હવે આપણે પહેલાં તો જરૂરી ગણતરી કરી લઈએ અને જરૂરી ગણતરી કરીને આગળ વધીશું। તો પહેલાં લાભનું પ્રમાણ શોધીશું, કારણ કે અહીં જૂનું અને નવું બંને પ્રમાણ આપ્યું છે। તો વિજય, લક્ષ્મી અને સિદ્ધિનું જૂનું પ્રમાણ છે 5:3:2, ઓકે। વિજય અને લક્ષ્મીનું નવું પ્રમાણ છે 2:3। અહીં નિવૃત્ત થાય છે સિદ્ધિ, બરાબર છે। લાભ નવો ભાગ માઇનસ જૂનો ભાગ, તો વિજયનો નવો ભાગ છે 2/5 અને જૂનો ભાગ છે 5/10। લસાઓ આપણે 10 રાખીએ તો 5×10 થશે ને 10×1=10, તો અહીં 2×4 અને 1×5 એટલે કે 4-5 તો -1/10 થયું, એટલે કે વિજય ત્યાગ કરે છે, ફક્ત લાભ લેનાર લક્ષ્મી જ છે। તો લક્ષ્મીનું પ્રમાણ જુઓ, નવું પ્રમાણ છે 3/5 અને જૂનું પ્રમાણ છે 3/10, તો 6-3/10 એટલે કે 3/10, તો બધો જ લાભ લક્ષ્મીને થાય છે। હવે મિત્રો, પાઘડી બાબતે વાત કરીએ તો સિદ્ધિ નિવૃત્ત થાય છે, તેના ભાગની પાઘડી શોધવાની છે। હવે અહીં જૂના પાકાશ્રયમાં કોઈ પાઘડી નથી આપવામાં આવી જૂની, પરંતુ પાઘડી વિશે હવાલામાં શું કહ્યું છે તે જુઓ। હવાલા નંબર 2, પેઢીનું પાઘડીનું મૂલ્યાંકન 60,000 કરવું। તો આ 60,000માંથી સિદ્ધિનો ભાગ છે 2/10 જૂનો ભાગ, તો 12,000 પાઘડી થશે। વિજયનો ત્યાગ હોવાથી તેને મળવાપાત્ર પાઘડી પણ શોધવી પડશે, તો 60,000 × વિજયનો ત્યાગ છે 1/10, તો 6,000 વિજયને પણ આપવાના, સિદ્ધિને 12,000 આપવાના પાઘડી પેટે। કોણ આપશે? લક્ષ્મી આપશે। તો લક્ષ્મીને લાભ થતો હોવાથી તેને ચૂકવવા પાત્ર પાઘડી 60,000×3/10 તેનો લાભ છે, તો 18,000 ચૂકવશે સિદ્ધિ અને વિજયને। કોણ ચૂકવશે? લક્ષ્મી ચૂકવશે। તો તેની આમનંદ થશે, લક્ષ્મી ચૂકવનાર છે, લક્ષ્મીના ખાતામાં ઉધાર થવાના, લક્ષ્મીના મૂડી ખાતે ઉધાર। કોણ ઉધાર થશે? તો સિદ્ધિ અને વિજય। તો સિદ્ધિના મૂડી ખાતે જમા 12,000 અને વિજયના મૂડી ખાતે જમા 6,000। મિત્રો, રોકાણો બાબતે હવાલામાં કહ્યું છે કે જેની બજાર કિંમત 40,000 છે, જે કિંમતે રોકાણ સિદ્ધિ લઈ જાય છે। હવે રોકાણોની બજાર કિંમત 40,000, જ્યારે રોકાણો પાકા સરવૈયામાં કેટલાના કહ્યા છે તે જુઓ, 60,000ના, ઓકે। તો 40,000 બજાર કિંમતમાંથી 60,000 ચોપડી કિંમત માઇનસ કરીશું તો નુકસાન થવાનું 20,000 રૂપિયાનો, જેની સામે રોકાણ વધગત ભંડોળ કેટલું આપ્યું છે? રોકાણ વધગત ભંડોળ 15,000 રૂપિયા છે, તો રોકાણ વધઘટ ભંડોળ 15,000 માઇનસ કરીશું તો તફાવતની રકમ 5,000 રહેશે, જે પુનઃ મૂલ્યાંકન ખાતેથી લાવી પડશે। તો રોકાણ વધઘટ ભંડોળ ખાતે ઉધાર 15,000, જે 5,000 ઘટ્યા છે પુનઃ મૂલ્યાંકન ખાતેથી ઊભા કરવાના છે, પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 5,000, તે રોકાણો ખાતે જમા થશે 20,000। સિદ્ધિ રોકાણો બજાર કિંમતે લઈ જાય છે, તો બજાર કિંમત છે 40,000,
માટે સિદ્ધિના મુંડી ખાતે ઉધાર 40,000 તે રોકાણો ખાતે જમા 40,000 થશે. મિત્રો, આ ગણતરી આપણે એટલા માટે સમજીએ છીએ કે જેથી એક્ઝામ્પલ ગણતરી વખતે સરળતા રહે. હવે મિત્રો, કામદાર વળતર 15-17,000 છે અને તેના ઉપર દાવો છે 7,000. હવાલામાં કહ્યું છે કામદાર વળતરનો દાવો 7,000 મંજૂર કર્યો, હવાલા નંબર 6. તો 17,000 છે કામદાર વળતર 15, 7,000 દાવો થયો, તો 10,000 તફાવત રહ્યો. તે જૂના ભાગીદારો વચ્ચે જૂના નફા નુકસાનનું પ્રમાણ 5:3:2 વહેંચાશે. હવે પુનઃમૂલ્યાંકન ખાતું જોઈએ. તો વિગત રકમ ઉધાર બાજુ, જમા બાજુ વિગત રકમ. મૂડી ખાતા બનાવીશું, ઉધાર બાજુ વિગત વિજય લક્ષ્મી અને સિદ્ધિ, જમા બાજુ પર વિગત વિજય લક્ષ્મી અને સિદ્ધિ. રોકડ ખાતામાં ફક્ત બાકી આગળ લાવીશું અને જે કંઈ અસર હશે તે 2-3 લીટરનું રોકડ ખાતું બનશે. ત્યારબાદ 1/4 16 નિવૃત્તિ બાદનું પાકું સરોવી, જેમાં મૂડી દેવા રકમ અને મિલકત લેણા રકમ દર્શાવીશું. ચાલો હવે શરૂઆત કરીએ. સૌ પ્રથમ મૂડી ખાતામાં જમા બાજુ પર બાકી આગળ લાવ્યા દર્શાવીશું. તો તેઓની બાકી કેટલી છે ભાગીદારોના મૂડી ખાતાની તે જુઓ. 85,000 વિજયની, વિજયના ખાનામાં લક્ષ્મીની 64,000 અને સિદ્ધિની 71,000. રોકડ ખાતું જુઓ, મિલકત લેણા બાજુ આપ્યું છે કેટલા રૂપિયાથી, 36,000. તો રોકડ ખાતાની બાકી આપણે રોકડ ખાતામાં ઉધાર બાજુ લખીશું બાકી આગળ લાવ્યા 36,000. અને મૂડી દેવા બાજુ પર લખીશું મૂડી ખાતા વિજય અને લક્ષ્મી, સિદ્ધિ તો રિટાયર થાય છે, આ રકમ આપણને ખબર નથી, પાછળથી ખબર પડશે. ઓકે, હવાલા જોતા જઈશું અને એન્ટ્રી આપતા જઈશું. તે પહેલાં વહેંચણી પાત્ર રકમ વહેંચી દઈએ. રોકાણ વધઘટ બંદર કેટલું છે, 15,000. તો રોકાણ વધઘટ બંદર તો આપણે રોકાણો સામે માંડી વાળવાનું છે, જેની અસર પણ આપણે જોઈ છે, એ હવાલા વખતે જોઈશું. આગળ જોઈએ કામદાર વળતર બંદર. તો કામદાર વળતર બંદર વેચાશે, કામદાર વળતર બંદર છે કેટલું, 17,000. હવે 17,000 કામદાર વળતર બંદર છે, પણ તેની સામે જો આપણે કામદાર વળતર બંદર 70,000 છે, તેની 17,000 છે, તેમાંથી 7,000 દાવો છે, 10,000 તફાવત રહ્યો. તો એ 10,000 રકમ વહેંચીશું આપણે ત્રણ ભાગીદારો વચ્ચે. કામદાર વળતર બંદર જમા બાજુ પર વિજય 5,000, લક્ષ્મી 3,000 ને સિદ્ધિ 2,000. કામદાર વળતર બંદરના દાવો જે છે 7,000 તે લખીશું પાકા સરોયાની મૂડી દેવા બાજુ 7,000 રૂપિયાથી. બરાબર છે મિત્રો. હવે આપણે આગળ જઈએ. તો ઉધાર બાજુ વહેંચાય એવી કોઈ રકમ નથી, વહેંચણી પાત્ર રકમ નથી. તો હવાલામાં જોતા જઈશું. જમીન મકાનની કિંમત 1,80,000 ગણવી, જમીન મકાનની કિંમત 1,80,000 ગણવાની છે. હવે તેની અસર કરીશું આપણે, સોરી મિત્રો, હવાલો છે આપણે આ આગળનો હવાલો વાંચ્યો, એક્ઝામ્પલ 6 તે નહીં, પણ આપણે એક્ઝામ્પલ નંબર 7 જોઈએ છે. વિજય અને લક્ષ્મીનું નવો નફા નુકસાન પ્રમાણ 2:3 રાખવું, તે આપણે ગણતરીમાં જોઈ લીધું. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 60,000 કરવું. ઓકે, તો આપણે પહેલી ગણતરી કરી હતી 60,000, તો તેમાંથી જે રકમ આપવાની થતી છે તે રકમ આપણે આપવાના. કોણ આપશે, લક્ષ્મી આપશે કારણ કે તે લાભ લે છે, અને સિદ્ધિ અને વિજય લેવાના. તો સિદ્ધિ અને વિજયના મૂડી ખાતા જમા થશે, જ્યારે લક્ષ્મી લાભ આપે છે. અહીં લક્ષ્મીના ખાતામાં ઉધાર થવાના રકમ, લક્ષ્મીના મૂડી ખાતે ઉધાર 18,000. તો ભાગીદારોના મૂડી ખાતામાં આપણે ઉધાર બાજુ લખીશું લક્ષ્મીના મૂડી ખાતામાં. તો કોણ કોણ લક્ષ્મીના મૂડી ખાતામાં ઉધાર થશે, જે જમા થયા તે સામેના ખાતા, સિદ્ધિ 12,000 અને વિજય 6,000. તો લક્ષ્મીના મૂડી ખાતામાં ઉધાર બાજુ લખીશું 12,000 રૂપિયા સિદ્ધિના મૂડી ખાતે અને 6,000 રૂપિયા વિજયના મૂડી ખાતે. શાની રકમ છે, તો પાઘડીની રકમ છે. હવે આ બંને રકમ આપણે ક્યાં લખીશું, તો લક્ષ્મીના મૂડી ખાતામાં ઉધાર થયા માટે જમા બાજુ પર નામ લખીશું લક્ષ્મીના મૂડી ખાતે, અને વિજયના ખાનામાં 6,000 લખીશું અને સિદ્ધિના ખાનામાં 12,000, જે આપણે ઉધાર કર્યા છે તે અસર સામે જમા બાજુ પણ આપીશું. માટે આપણે જે આમનોન લખી છે તે આમનોન અહીં એન્ટ્રી સ્વરૂપે થઈ જશે. તો પાઘડીની આમનોન થઈ ગઈ અને ગણતરી થઈ ગઈ હવાલો, અને ત્યારબાદ તેની ખતવણી કરી. આગળ જોઈએ, પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 60,000 કર્યું, તેમાં ત્યારબાદ રોકાણોની બજાર કિંમત 40,000 છે, જેની કિંમત જે કિંમતથી રોકાણો સિદ્ધિ લઈ જશે. ઓકે, તો સિદ્ધિ લઈ જાય છે રોકાણો માટે. પાકા સરોયાની અંદર રોકાણોની કોઈ એન્ટ્રી થવાની નહીં, પરંતુ રોકાણો જે કિંમતે સિદ્ધિ લઈ જાય છે તે સિદ્ધિના મૂડી ખાતામાં લખીશું. સિદ્ધિના મૂડી ખાતામાં 40,000 નામ લખાશે રોકાણો ખાતે, કારણ કે રોકાણો સિદ્ધિ લઈ જાય છે. હવે મિત્રો,
આપણે રોકાણોની ગણતરી કરી છે તેમાં જુઓ કે 15,000 રોકાણો ગત ભંડોળ છે અને 5,000 આપણે પુનઃમૂલ્યાંકન ખાતેથી ઊભા કર્યા, બરાબર છે? તો કારણ કે 20,000 તો નુકસાન હતું ને એટલા માટે મિત્રો, તો પુનઃમૂલ્યાંકન ખાતાથી ઊભા કરીશું 5,000, ઉધાર બાજુ પર લખીશું રોકાણો ખાતે 5,000. હવે સીધી રોકાણો લઈ જાય છે માટે રોકડ ખાતે આપણે લખ્યા, રોકાણો ખાતે લખ્યું 40,000. હવે જુઓ મિત્રો, રોકાણ વધઘટ ભંડોળ આપેલું છે આપણને જૂના પાકા સરવૈયાની અંદર, રોકાણ વધઘટ ભંડોળ 15,000. તો આ રોકાણ વધઘટ ભંડોળ હવે કોઈ જગ્યાએ વહેંચાતું નથી. એનું કારણ છે કે આપણે ખોટ ગઈ છે અને ખોટ ગઈ તે રોકાણ વધઘટ ભંડોળની ખોટ આપણે પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુથી ઊભી કરી છે. રોકાણો ખાતે 40,000 લખ્યા છે. હવે આપણે આગળની એન્ટ્રી જોઈશું. બાકી જો રોકાણ વધઘટ ભંડોળ હોતે તો આપણે એને જમા બાજુ ઉપર વહેંચી દેતે, બરાબર છે મિત્રો? આગળનો હવાલો જોઈએ. દેવાદારો માટે 3,000 ગલખાદ માંડી વાળવી અને 5% ગલખાદ અનામત રાખવી. તો દેવાદારો છે જૂના પાકા સરવૈયામાં આપેલા આપણને 23,000 દેવાદારો છે. તો આપણે લખીશું દેવાદારો 23,000 માઇનસ ગલખાદ અનામત 3,000, કારણ કે આપણને હવાલામાં કહ્યું છે 3,000ની ગલખાદ રાખવાની છે. તો 3,000 ગલખાદ રાખી 20,000 થયા, તેમાંથી માઇનસ 5% ગલખાદ અનામત કરીશું તો 1,000, એટલે કે 19,000 રૂપિયા. હવે ગલખાદ અનામતની અસર આપીએ. પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ ગલખાદ અનામત ખાતે 3,000 રૂપિયા. કઈ રીતે? તો જૂની ગલખાદ અનામત કેટલી છે? 4,000. અને નવી ગલખાદ અનામત કેટલી આવી? 1,000 રૂપિયા. તો તફાવત જે રહ્યો તે 3,000 રૂપિયા આપણે લખીશું પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ 3,000 રૂપિયા ગલખાદ અનામત ખાતે. હવે આગળ આપણે હવાલો જોવાનો છે. પાઘડી રોકાણો દેવાદારો ચોપડે દર્શાવેલ સ્ટોકની કિંમત તેની પરચર કરતાં 1,000થી વધારે આપવામાં આવ્યા છે. તો સ્ટોક કેટલાનો છે? અહીં જુઓ મિત્રો, સ્ટોકની રકમ છે 60,000 રૂપિયા. સ્ટોક લખીશું આપણે, સોરી, સ્ટોકની કિંમત છે અહીં 35,000 રૂપિયા, રોકાણો 60,000ના હતા. તો સ્ટોક લખીશું 35,000 માઇનસ 1,000નો ઘટાડો થયેલો છે એટલે 34,000 લખીશું, કારણ કે પડતર કિંમત 1,000 વધારે આંકવામાં આવી હતી તો ઓછી થઈ જશે, એટલે કે 34,000ના થયા. રોકાણોની કિંમત ઘટી, મિલકતોની કિંમત ઘટી, તો આપણે લખીશું રોકાણો ખાતે સ્ટોક ખાતે 1,000 રૂપિયા, સ્ટોકની કિંમત ઘટી એના. હા મિત્રો, હવે આપણે જુઓ ગલખાદ અનામત વિશે શું કર્યું. તો ગલખાદ અનામત નવી આવી 1,000 રૂપિયા, અને જૂની કેટલી છે મિત્રો? તો જૂની ગલખાદ અનામત છે 4,000. તેની અસર આપણે શું આપીશું? ગલખાદ અનામત ખાતે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ જૂની 4,000 છે અને નવી 1,000 છે, તો 3,000 રૂપિયા આપણે બહારની કોલમમાં અહીં લખીશું. અને જે ગલખાદ હતી, જે ગલખાદ આપણે માંડી વાળી છે, જુઓ મિત્રો બરાબર ધ્યાનથી, દેવાદારો 23,000ના છે. હવાલામાં આપણને કહ્યું છે કે 3,000ની ગલખાદ રાખવાની છે. તો જે 3,000 ગલખાદ રાખવાની છે ને, એ 3,000 ગલખાદની અસર આપણે પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ કરી ગલખાદ ખાતે. અને ગલખાદ અનામતની બાબતમાં શું થાય છે કે નવી ગલખાદ અનામત ઓછી છે જ્યારે જૂની વધારે છે, માટે આપણે તેને પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ લખ્યું કે જૂની 4,000 છે અને નવી 1,000 માઇનસ થઈ, તો હવે 3,000 રહ્યા તે બહારની કોલમમાં લખ્યું. નહીં તો મિત્રો બીજું શું થશે કે પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ આપણે લખતે ગલખાદ અનામત નવી 1,000 માઇનસ જૂની 4,000, તો માઇનસ 3,000 જવાબ આપતે, તેને આપણે સામેની બાજુ લઈ જતી, એના કરતાં આપણે સીધું સામેની બાજુ પર જ જૂનીમાંથી નવી બાદ કરીને લખી દીધું છે. સમજ પડે છે ને મિત્રો? આગળ કામદાર વર્તન દાવો 60,000 દાવો મંજૂર કર્યો. તો કામદાર વર્તન તો આપણે જે બાકી રહેલું હતું 5, 6, 7, 8, 9, 10,000 વેચી દીધું હતું અને 7,000 રૂપિયા આપણે લખ્યું છે મૂડી દેવા બાજુ પર. કામદાર વર્તન દાવો 7,000 રૂપિયા, બરાબર છે મિત્રો? હવે હવાલાઓની વિગત પૂરી થાય છે. સિદ્ધિ 12,000 રોકડા ચૂકવ્યા, સિદ્ધિને 12,000 રોકડા ચૂકવ્યા. રોકડ જવાનો, રોકડ જાય તો જમા, સિદ્ધિના મૂડી ખાતે ઉધાર. સિદ્ધિના મૂડી ખાતામાં ઉધાર બાજુ લખીશું 12,000 રૂપિયા અને નામ લખાશે રોકડ ખાતે, કારણ કે રોકડા ચૂકવ્યા છે.
रोकड़ खाता में जमा बाजू लखीशू। सीद्धि मूंडी खाते 12,000 कारण के सीद्धि रोकड़ा 12,000 लई जाए। चलो हवे आपणे काका सरवैयानी विगत जोई लईए। कई रकम बाकी नथी ने मूंडी खाता आवी गया। रोकाण वधगत भंडोळनी असर थई गई। रोकाण वधगत भंडोळमां ध्यान राखजो मित्रों के 20,000 नुकसान थाय छे जेमांथी 15,000 तो मांडी वाळी लीधा। रोकाण वधगत भंडोळनी रकम हती पण 5,000 जे घटेला हता ते आपणे पुनः मूल्यांकन खातेथी ઉઢાડ્યા હતા અને લાવ્યા હતા 5,000 રૂપિયા। હવે બાકી રહે છે કામદાર વળતર બંદર વેચાઈ ગયું, લેણદારો 56,000। લેણદારો એઝ ઇટ ઇઝ લખાશે, પુનઃમૂલ્યાંકન પાકા સેવાની મૂડી દેવા બાજુ 56,000। પીએફ પણ સેમ 42,000, પીએફની રકમ લખીશું મૂડી દેવા બાજુ 42,000। હવે આગળની રકમમાં પુનઃમૂલ્યાંકન ખાતામાં એક અસર આપણે બાકી રાખીશું, પાકા સેવામાં એક અસર બાકી રાખીશું સિદ્ધિની લોન ખાતે, કારણ કે સિદ્ધિની રકમ જે ઘટશે તે આપણે લોન તરીકે રાખવી પડશે અને રોકડા ચૂકવવાના નથી। રોકડા તો ફક્ત 12,000 લઈ જાય છે તેની અસર આપી દીધી છે। હવે મિલકત લેણા બાજુ જુઓ, જમીન મકાન, તો જમીન મકાનમાં કોઈ તફાવત રહેતો નથી, હવાલો નથી, તો જમીન મકાન સેમ લખીશું 1,30,000। યંત્રો એઝ ઇટ ઇઝ 70,000, સ્ટોક લખી દીધો, રોકાણો લખી દીધા, ત્યારબાદ દેવાદારો થઈ ગયો, રોકડ અને બેંકનો ખાતું બનાવ્યું છે। હવે આપણે એક કામ કરીએ, સૌપ્રથમ પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીએ। પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ અને ઉધાર બાજુ જોઈએ તો ઉધાર બાજુ સરવાળો વધે છે 9,000, તો જમા બાજુ પર 9,000 થવો જોઈએ। જમા બાજુ પર ઘટ્યા 6,000, તો જમા બાજુ પર જે રકમ ઘટે છે તે આપણે વેચીશું જૂના પ્રમાણમાં। મૂડી ખાતે ખોટ 5:3:2, એટલે કે વિજય, લક્ષ્મી અને સિદ્ધિના આવશે 3,000, 1,800 અને 1,200, જે ખોટ આપણે મૂડી ખાતામાં ઉધાર બાજુ પર લખીશું। પુનઃમૂલ્યાંકન ખાતે ખોટ 3,000, 1,800 અને 1,200। હવે આપણે મૂડી ખાતાનો સરવાળો કરીએ। જમા બાજુ પર સરવાળો વધારે થાય છે, વિજયનો 96,000, લક્ષ્મીનો 67,000 અને સિદ્ધિનો 85,000, તો તે જ સરવાળો આપણે ઉધાર બાજુ પર લખીશું અને ઉધાર બાજુ બાકી શોધીશું। તો સિદ્ધિના ખાનામાં જે તફાવત આવ્યો તે સિદ્ધિની લોન કહેવાશે 31,800, જે ભાગીદાર નિવૃત્ત થાય છે માટે લોન તરીકે રકમ રાખેલી છે, બાકી આગળ લઈ જવાતી નથી। તો સિદ્ધિની લોન પાકાશ્રયમાં મૂડી દેવા બાજુ લખી દઈશું 31,800 અને બાકી આગળ લઈ ગયા વિજયની 93,000 મળશે અને લક્ષ્મીની 47,200 તફાવતની રકમ, તો તે તફાવતની રકમ આપણે મૂડી દેવા બાજુ મૂડી ખાતામાં લખીશું। વિજયની મૂડી 93,000 અને લક્ષ્મીની મૂડી 47,200, ટોટલ થશે 1,40,200। હવે બંનેની રકમ મિલકત લેણા બાજુ અને મૂડી દેવા બાજુનો સરવાળો કરે છે તો 2,77,000 થઈ જશે। તો મિત્રો અહીં આપણો એક્ઝામ્પલ નંબર 7 જે હોમવર્કમાં આપ્યો હતો તે પણ આજે આપણે ગણાવી દીધો છે અને સમજી લીધો છે, તો એક્ઝામ્પલ નંબર 7 પૂર્ણ થશે અને હવે આપણે આગળના વિડીયોની અંદર એક્ઝામ્પલ નંબર 8 જોઈશું, બરાબર છે મિત્રો? થેન્ક યુ।